ઓસ્ટિયોપોરોસિસ એટલે આપણા હાડકા જે છે એ કેલ્શિયમ, મેઇનલી આપણા હાડકા છે કેલ્શિયમના બનેલા છે, અને આપણા શરીરમાં કેલ્શિયમનું જે પ્રમાણ છે હાડકામાં એને એક તરફ રાખો, અને બાકીના બધા એલિમેન્ટ્સ ફોસ્ફરસ, કોપર, મેંગેનીઝ એ બધાને તમે એક સાઈડમાં રાખો, તો જેટલું કેલ્શિયમ છે એટલા જ ભાગનું બાકીના બધા એલિમેન્ટ્સ છે. એટલે કેલ્શિયમ છે એ હાડકાનો મેઇન પાર્ટ છે, અને જ્યારે એ કેલ્શિયમ કોઈપણ કારણસર હાડકામાંથી ઓછું થતું જાય અને હાડકા છે એ એકદમ છિદ્રોમાં પડતા જાય, જેમ કે હું તમને બતાવું કે આ અત્યારે મારી પાસે બે ફ્રેમ છે, તો પહેલી ફ્રેમ આજે મારી પાસે જે ફ્રેમ છે એની અંદર તમે જોઈ શકો છો કે આની અંદર આ જે બધા આ બધા જે હાડકાની અંદર છે તે એકદમ જાડી, આ જે જાડી છે હાડકાની એ એકદમ મજબૂત અને ઘાટી છે, પરંતુ જ્યારે આમાંથી કેલ્શિયમ ખલાસ થઈ જાય તો તમે જોઈ શકો છો કે ત્યારે એની હાલત આવી થઈ જાય છે પતલી. હજી આનાથી પણ વધારે પતલી થઈ જાય, આમાંથી કેલ્શિયમ નીકળી જાય અને જે હાડકાની પરિસ્થિતિ ક્રિએટ થાય એને ઓસ્ટિયોપોરોસિસ કહેવાય. ઓસ્ટિયોપોરોસિસને પ્રિવેન્ટ કરવા માટે થઈને આપણા શરીરની અંદર જે કેલ્શિયમનું પ્રમાણ છે એ ઘટવું ન જોઈએ. કેલ્શિયમ આપણા શરીરમાં બનતું નથી, કેલ્શિયમ તો આપણે બહારથી જ લેવું પડે, અને 25 વર્ષની ઉંમર થાય લેડીઝની અને 35 વર્ષની ઉંમર થાય પુરુષની, ત્યાર પછી કેલ્શિયમ છે એ ધીરે 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 શરીરમાંથી ઓછું થતું જાય છે. એટલે જો તમે પોતાના ખોરાકની અંદર પ્રોપર ડાયટ ન લ્યો તો તમારું કેલ્શિયમ ઘટે, આ મેઇન કારણ. એ સિવાયના કારણોની અંદર જો તમે કસરત ન કરો, સ્મોકિંગ કરો, આલ્કોહોલ લ્યો, બેઠાડું જીવન ગાળો, શરીર તમારું વધતું જ જાય અને એની માટે તમે ડાયટિંગ કરો અથવા અમુક જ ખોરાક ખાઓ, અમુક જ ખોરાક ન ખાઓ, તો આવા બધા કારણો જો તમે તમારા શરીરની સાથે જો તમે આને એડજસ્ટ ન કરો તો ધીરે ધીરે તમારા હાડકામાંથી કેલ્શિયમ ઓછું થતું જાય, તમારી હાડકાની બેંક, કેલ્શિયમની બેંક એ ખાલી થતી જાય અને ધીરે 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 તમે ઓસ્ટિયોપિનિયા એટલે કે કેલ્શિયમ ઓછું થાય અને ઓસ્ટિયોપિનિયા કહેવાય, અને એનાથી વધારે જ્યારે આગળ સ્ટેજ જાય ત્યારે ઓસ્ટિયોપોરોસિસના તમે દર્દના શિકાર બની જાઓ. સામાન્ય રીતે જ્યારે પણ પેશન્ટ પથારીમાં સૂતો હોય અને આપણે એને કેલ્શિયમ આપીએ અથવા કેલ્શિયમ ભરપૂર ડાયટ આપીએ, ખોરાક આપીએ, તો કેલ્શિયમ છે એના બ્લડમાં પહોંચે નહીં, અને બ્લડમાં પહોંચે માની લો કે એ ખોરાકમાંથી, તો એ હાડકામાં જમા થતું નથી. હાડકામાં કેલ્શિયમ જમા થવા માટે કસરત બહુ જ અગત્યની છે. કસરત ન કરો તો હાડકાની અંદર કેલ્શિયમ જમા થાય નહીં. એની માટે થઈને બને ત્યાં સુધી દોરડા, નાની નાના નાની એજમાં હોય તો તમે દોરડા કૂદી શકો છો, મોટી એજમાં તમે ચાલી શકો છો, તમે થોડું રનિંગ કરી શકો છો, જોગિંગ કરી શકો છો, યંગ એજમાં તમે રનિંગ કરી શકો છો, સાયકલિંગ અને સ્વિમિંગ પણ એક સરસ એક્સરસાઇઝ છે. એટલે કોઈપણ એક્સરસાઇઝ કે જેની અંદર તમારા શરીરના સ્નાયુઓને ખૂબ જ મૂવમેન્ટ કરવી પડે, હાડકા પર વધારે પડતો લોડ આવે, વેઇટ લિફ્ટિંગ એ પણ એક એવી એક્સરસાઇઝ છે કે જેમાં બી કેલ્શિયમનું ડિપોઝિશન હાડકામાં વધે. કહેવાનો મતલબ એ થાય છે કે કોઈપણ એક્સરસાઇઝ કે વધારે પડતો શ્રમ કરવો પડે એવી એક્સરસાઇઝ કરો તો જ તમારું કેલ્શિયમ બ્લડમાંથી હાડકામાં જમા થાય, નહીં તો એ બ્લડમાં જ રહે, આગળ વધે નહીં, અને તમારા હાડકા છે એ ભવિષ્યમાં ઓસ્ટિયોપિનિયા એટલે ઓછું કેલ્શિયમ અથવા ઓસ્ટિયોપોરોસિસ એટલે વધારે પડતા કેલ્શિયમ ડેફિશિયન્સી તરફ ઢળી જાય. ઓસ્ટિયોપોરોસિસ એ એક એવો રોગ છે કે જેને પ્રિવેન્ટ કરવા માટે થઈને આપણે જ્યારથી જન્મીએ છીએ ત્યારથી જ આપણું કેલ્શિયમ આપણા બોડીની અંદર જમા થતું હોય, એ ધીરે 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 આપણે જે ખોરાક લઈએ એના વાયા એના થ્રુ એ આપણા શરીરમાં જમા થતું જાય. 25 વર્ષે સ્ત્રીઓમાં અને 35 વર્ષે પુરુષોમાં ધીરે ધીરે એ ખલાસ થતું, ઓછું થતું જાય. હવે આ દરમિયાન આપણા ખોરાકની અંદર આપણે પ્રોપર ડાયટ, પ્રોપર ખોરાક જો ન લઈએ તો આપણું કેલ્શિયમ ઓછું થાય, નંબર વન. જો આપણે પ્રોપર એક્સરસાઇઝ ન કરીએ તો આપણું કેલ્શિયમ ઓછું થાય. અમુક રોગ જેવા કે વાયના રોગ છે કે રિમ્યુટેડ આર્થરાઇટિસના કેવા રોગ છે જેમાં આપણે સ્ટીરોઇડની દવા લેવી પડતી હોય, તો એને હિસાબે જો લાંબો સમય દવા લઈએ તો આપણું કેલ્શિયમ ઓછું થાય. જો આપણે સ્મોકિંગ કરતા હોઈએ રેગ્યુલરલી સ્મોકિંગ, તો બી આપણે હાડકા એકદમ ક્ષીણ થઈ જાય. જો આપણે આલ્કોહોલ, દારૂ ને બધું લઈએ તો પણ આપણે હાડકા ક્ષીણ થઈ જાય. બેઠાડું જીવન, આપણે ચાલીએ જ નહીં, પાટલેથી ખાટલે ને ખાટલેથી પાટલે જે કહેવામાં આવે છે, જો એ ટાઈપની જો જીવનશૈલી આપણી હોય તો પણ આપણું કેલ્શિયમ ઓછું થઈ જાય.
અને સૌથી વધારે અગત્યની વસ્તુ એ છે કે આજકાલ શરીર વધારે હોવાથી ડાયટિંગ કરવામાં આવે છે, અને ડાયટિંગ કરવાના લીધે અમુક જાતના ખોરાકો લેવામાં જ નથી આવતા, જેના હિસાબે શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ ઓછું થઈ જાય અને આપણને ઓસ્ટિયોપોરોસિસ લાગુ પડે. માટે જેટલા કારણો મેં જણાવ્યા એ બધા કારણોને અવોઇડ કરવા જોઈએ, પ્રોપર ડાયટ લેવો જોઈએ, ખોટી આદતો નહીં રાખવાની, કસરત રેગ્યુલરલી કરવાની, અને કોઈપણ જાતના રોગ થયા હોય ત્યારે બને ત્યાં સુધી સ્ટીરોઇડની દવાઓ ન લેવી. જો આટલું ધ્યાન રાખીએ તો આપણું જીવન સ્વસ્થ રહે, આપણે હાડકાં સ્વસ્થ રહીએ, ઓસ્ટિયોપોરોસિસ જેવી બીમારી આપણે ન લાગુ પડે, અને પાછલી જિંદગીમાં આપણે હેરાન ન થવું પડે. એ આપણે ખાલી આપણે આપણું થોડું ધ્યાન રાખીએ ને તો પણ વાંધો ન આવે. ખાસ કરીને સ્ત્રીઓને તો હું એ સલાહ આપું કે જો તમે તમારા રસોડામાં ધ્યાન રાખો ને તમારા ખોરાકની અંદર પ્રોપરલી તમે કેલ્શિયમનું પ્રમાણ સમજી અને એ પ્રમાણેનો જો તમે ખોરાક તમારા ઘરના બધા સભ્યોને આપો તો ક્યારેય જિંદગી આખી તમારા આખા કુટુંબને ઓસ્ટિયોપોરોસિસ નામની બીમારી લાગુ ન પડે. અને આ બીમારી કેવી છે કે તમને ખબર ન પડે, આ છુપો ચોર છે. તમારા શરીરમાં કેલ્શિયમ ખલાસ થઈ જાય તમને તો ક્યારે ખબર પડે કે જ્યારે તમારા હાડકાં ભાંગે, તમારા એક્સરે પડે, ડૉક્ટર પાસે જાઓ ત્યારે ડૉક્ટર તમને એમ કે તમારા હાડકાં તો હવે તો ઓસ્ટિયોપોરોસિસવાળા થઈ ગયા છે, બરડ થઈ ગયા છે. હવે જે તે સમયે તમને પછી દવા ચાલુ કરવામાં આવે તો હું નથી માનતો કે એ દવાઓ તમને હવે પાકા ઘડે કાંઠા ચડે કે હવે તમારી આ ઉંમરમાં હવે તમને જે કેલ્શિયમ આપે તમારા હાડકાંમાં જમા થાય. એટલે કહેવાનો આશય એક જ છે કે જીવનશૈલી એ અગત્યની વસ્તુ છે, અને એ જો રેગ્યુલર રાખો, આ રીતે કેલ્શિયમનો ખોરાક રેગ્યુલરલી લો અને બાકીની મેં સલાહ સૂચના આપી એ પ્રમાણે જો તમે કરો તો જિંદગી આખી તમને અને તમારા કુટુંબીજનોને આ પ્રોબ્લેમ થાય નહીં. ઓસ્ટિયોપોરોસિસની ટ્રીટમેન્ટમાં સૌથી પહેલાં તો જે કારણસર ઓસ્ટિયોપોરોસિસ થાય છે એ બધા કારણોને આપણે બંધ કરવા જોઈએ. જેમ કે કોઈ સ્મોકિંગ કરતો હોય તેને બંધ કરી દેવું જોઈએ, મદ્યપાન દારૂનો જો કોઈ ઉપયોગ કરતા હોય તો એને બંધ કરી દેવો જોઈએ, ડાયટિંગ કરતા હોય તો પ્રોપર ડાયટ શરૂ કરી દેવો જોઈએ, જે લોકો બેઠાડું જીવન જીવતા હોય એ લોકોએ કસરત ચાલુ કરી દેવી જોઈએ, અને ખોરાકની અંદર અમુક જ પદાર્થ ખાવાના, અમુક પદાર્થ નહીં ખાવાના એ ટાઈપની ટેવ કાઢી અને બધી જાતનો સમતોલ આહાર, ખાસ કરીને ફ્રૂટ્સ, વેજીટેબલ્સ અને ડ્રાય ફ્રૂટ્સ, દૂધની બધી પ્રોડક્ટ્સ અને સોયાબીન, તલ, મેથી આ ટાઈપના અને સુકા અને લીલા શાકભાજી જેવા કે ભાજી, તાંદળજો, પાલક એ ટાઈપના બધા ફ્રૂટ્સ, ખજૂર, ગોળ આ બધી વસ્તુનું જીવનમાં આપણા ખોરાકની અંદર ઇન્વોલ્વમેન્ટ કરવું જોઈએ, જેથી કરીને એ થાય જ નહીં. છતાં પણ જો તમને ઓસ્ટિયોપોરોસિસ થાય તો તેની માટે ઘણી જાતની દવાઓ અત્યારે સારી સારી દવાઓ અવેલેબલ છે. અમુક જાતની કેલ્શિયમની ટીકડીઓ જે અવેલેબલ છે એ તમારે લેવી જોઈએ. એની અંદર હું એક સલાહ એ આપું છું કે હંમેશા કેલ્શિયમની ગોળી તમે જ્યારે પણ લો ત્યારે તમારે રાત્રે જ લેવી જોઈએ. તમારો સવાલ થશે કે રાત્રે કેમ? રાત્રે એટલા માટે કે રાત્રે તમે જ્યારે સૂતા હો છો, દિવસે તો તમે ખોરાકમાં કેલ્શિયમ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી લઈ લેતા હો છો, પરંતુ રાત્રે બી તમારા શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ ઓછું થાય કારણ કે રાત્રે તમે ખોરાક લેતા નથી. સૂતી વખતે રાતના 7-8 કલાક સુધી કોઈપણ જાતનો ખોરાક તમારા પેટમાં જતો નથી, તો એ દરમિયાન પણ હાડકામાંથી કેલ્શિયમ તો નીકળતું જ હોય છે. તો એ દરમિયાન એને કેલ્શિયમ મળી રહે માટે તમે રાત્રે ગોળી ખાઓ તો બ્લડમાં કેલ્શિયમનું લેવલ ઘટે નહીં. દિવસે તો ખોરાકથી મેન્ટેન થાય, રાત્રે ગોળીઓથી મેન્ટેન થાય, એટલે તમારા હાડકાં ક્ષીણ ન થાય. એટલે રાત્રે દવા કેલ્શિયમની ગોળી હંમેશા રાત્રે લેવી. એ સિવાય ઇન્જેક્શન આવે છે, એ સિવાય પંપ આવે છે, આજકાલ કેલ્શિયમના પંપ નીકળ્યા છે જે પંપ લઈ શકાય છે. ઇન્જેક્શન્સ એ ટાઈપના આવ્યા છે, એક ઇન્જેક્શન તમે લો તો તમારે આખા વર્ષ સુધી પછી બીજા ઇન્જેક્શન લેવાની જરૂર નથી. અને બહુ જ ખરાબ પરિસ્થિતિ આવી ગઈ હોય તો ટેરિપરેટાઇડ નામના જે ઇન્જેક્શન આવે છે એનું નાનકડો ડોઝ, ઇન્સ્યુલિનનો આપણે જેમ સિરિંજથી લઈએ એ ટાઈપનો નાનો ડોઝ લેવાથી આપણા હાડકાં મજબૂત થઈ શકે છે.